હમણાં તહેવારના સમયમાં સરકારી કર્મચારીઓને એકદમ મોજ પડી ગઈ છે, અને આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે તહેવારના કારણે સરકારી કર્મચારીઓ એક રજા મૂકી અને 5-5 દિવસની મોજ માણી રહ્યા છે રજાની. વિસ્તારે વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ગુજરાતમાં તહેવારના કારણે બેંક 4 દિવસ બંધ રહેવાની છે. હવે ગઈકાલની વાત કરીએ તો 10 એપ્રિલે ચેટીચાંદ હતી, એટલે ગઈકાલે રજા હતી. આજના દિવસની આપણે વાત કરીએ તો આજે રમઝાન છે, માટે ઈદની રજા છે. આવતીકાલે ચાલુ દિવસ છે, પણ પરમ દિવસે મહિનાનો બીજો શનિવાર, એટલે શનિવારની પણ રજા, રવિવારની પણ રજા, એટલે 5 દિવસની રજા થઈ ગઈ. હા, વચ્ચે એક દિવસ ચાલુ છે, પણ આમ સરકારી કર્મચારીઓ છે એ મિનિ વેકેશન વચ્ચેની રજા લઈ અને માણી રહ્યા છે. આમ 12 એપ્રિલે જો કદાચ એક દિવસની રજા લઈ લે તો 5 દિવસની રજા થઈ ગઈ. એટલે આપણે એવું નથી કહેતા કે સરકારી કર્મચારીઓ હોય એમને મોજે મોજ જ છે, પ્રાઇવેટની જેમ એમને પણ લોડ તો રહેતો જ હોય છે. હવે કામનો લોડ થાય એટલે આપણે શું કરીએ, બહાર જઈએ ક્યાંક ફરવા માટે, એટલે એ લોકો પણ બહાર જઈ રહ્યા છે, ફ્રેશ થઈ રહ્યા છે. અને ગુજરાતના જેટલા પણ પ્રવાસન સ્થળો છે એ અત્યારે હાઉસફુલ થઈ ગયા છે, કારણ કે લોકો જઈ રહ્યા છે. એમ રાજકારણની ગરમી અને ઉનાળાની ગરમી જોઈએ, એમાં સરકારી કર્મચારીઓ અને શિક્ષણ સંસ્થાના જેટલા પણ લોકો છે એમાં રજા જેવો માહોલ થઈ ગયો છે. કોઈ સરકારી કર્મચારી છે તો ગુજરાતમાં રહી અને ફરી રહ્યા છે, તો બીજા કોઈ અધિકારીઓ જે મોટા હોય, જેમની પાસે રૂપિયા હોય છે, એમનો પગાર તગડો હોય છે, એ માનહાડું કરવા માટે ગુજરાત બહાર જઈ રહ્યા છે. હવે સરકારી કર્મચારીઓને રજા હોય છે એવામાં આવી રીતના સળંગ રજા ક્યારેય લગભગ હોતી નથી મોટાભાગની. આમ એક દિવસ રજા મૂકવાથી સરકારી કર્મચારીઓ છે અને એકદમ બખા પડી ગયા છે. મંગળવારની સરકારી કર્મચારીઓની વાત કરીએ તો રજા જેવો માહોલ રહેવાનો છે મંગળવાર પછીના સમયથી. હવે આવતીકાલે શુક્રવાર છે, શુક્રવારે સરકારી કચેરીઓ બધી ચાલુ જ છે, એમાં ઘણા બધા સરકારી કર્મચારીઓ છે રજા મૂકી દીધી છે, જેથી સામાન્ય લોકોની જે ધમધમતી સરકારી કાર્યાલય છે એ આવતીકાલે સન્નાટો એમાં જોવા મળવાનો છે. જોકે સોમવારે ફરીથી છે કચેરીઓ ફરી ધમધમતી થઈ જ જવાની છે. હવે ગુજરાતની મહાનગરપાલિકા છે એમાં રજાના દિવસે મિલકત વેરો જે વસૂલવા માટે જે બારીઓ છે એ ખુલ્લી રહેવાની છે, એટલે એ ધ્યાનમાં રાખવું. એટલે તમારા મારા જેવા જેટલા પણ લોકો કરદાતા છે, જે કર આપે છે, એ વેરો ભરી શકશે અને રીબેટની યોજનાનો જે લાભ છે એ પણ લઈ શકવાના છે. હવે હમણાં આચારસંહિતા ચાલી રહી છે, માટે કોઈ મોટા પ્રોજેક્ટ, મોટી યોજના એવું કંઈ પણ છે નહીં, એટલે આના કારણે સરકારી કર્મચારીઓ છે એમનું પણ થોડું ટેન્શન છે ઓછું થઈ ગયું છે. હવે ખરું ટેન્શન ક્યારે શરૂ થવાનું છે ખબર છે? ચૂંટણી આવે ને ત્યારે, ત્યારે બહુ ભાગદોડ રહેવાની છે અને સરકારી કર્મચારીઓ ત્યારે છે ને ખડે પગે રહેવાના છે. તો આ હતા સમાચાર કે કઈ રીતના જે અત્યારના સરકારી કર્મચારીઓ છે જે લોડમાં રહેતા હોય છે એ રજાની મોજ છે માણી રહ્યા છે. ધન્યવાદ.